नमस्कार, आप जो रहा छो गुजरात तक अने हूँ छू कौशिक कांडचा। अत्यारे आपणे छी रापर विधानसभा मत विस्तारनी अंदर अने रापर मत विस्तारनी अंदर शू कही रह्या छे रापरना युवाओ तेमनी पासेथी जाणीशुं। युवा वोटर छो, शू कहेशो, क्या पक्ष तरफ आ वखते झुकाव छे? आ वखते कोंग्रेस पक्ष छे। कोंग्रेस केम? कोंग्रेसना काम बोले छे। अच्छा, धारासभ्य कोंग्रेसना काम बोले छे, पण क्यांक ने क्यांक एवो आक्षेप थतो के धारासभ्य अहींया रहेता नथी, शू कहेशो? ના, એ ખોટી જ વાત છે। આજ સુધી કોઈના કામ અટક્યા જ નથી, એટલે કહેવાનો કોઈ અર્થ થતો જ નથી કે ધારાસભ્ય અહીં રહેતા નથી। અચ્છા, આપ યુવા છો, શું કહેશો, શેમાં અભ્યાસ કરો છો કે ખેતીવાડી? કોલેજ અભ્યાસ કરી છી, અને અમે ભજુભાઈની મુલાકાત પણ કરેલી છે ધારાસભ્ય બન્યા બાદ, અને અમે એમના પાસે ઘણું જાણવા જડ્યું છે। એમણે ઘણા રસ્તાઓ બનાવેલા છે અને ઘણા કામો કરેલા છે, અને કોંગ્રેસ કોરોના ટાઈમે પણ ઘણી સહાય કરી છે, દવા પ્રત્યે માસ્કનું વિતરણ કરેલું છે, ઘણા સારા કામ કરેલા છે। ઘણા સારા કામ કરેલા છે આપ શું કહેશો, આપ કોને વોટ આપવા માંગો છો, ભાજપ કે કોંગ્રેસ? કોંગ્રેસ। કોંગ્રેસ કોંગ્રેસ શા માટે? કોંગ્રેસ કારણ કે ભાજપમાં તમે ગમે ત્યારે કામ કરશો, તમે અચક કામ નહીં આવે, પણ કોંગ્રેસમાં તો ગમે અડધી રાતે વાત કરશો તમને મદદરૂપ થશે। ભાજપમાં તો અત્યારે વીરેન્દ્રસિંહ જાડેજા છે, અગાઉ પણ અહીંયા જ લડી ચૂક્યા છે, પણ હારી ગયા, તો શું લાગે છે આ વખતે જીતી શકશે? ના, આવતો ચાન્સ નથી આવતો, કેમ કે કોંગ્રેસ બોલે છે। કોંગ્રેસ બોલે છે, આપ શું કહેશો, કોને વોટ આપશો, ભાજપ કે કોંગ્રેસ? કોંગ્રેસને, ભચુભાઈને। ભચુભાઈને શા માટે? ભચુભાઈને સારામાં સારા બધા કામ ચાલશે, ભચુભાઈનો વિકાસ સારો છે, ભચુભાઈએ રાપર તાલુકા માટે પૂરેપૂરી સુવિધા આપેલ છે, એને લીધે ભચુભાઈને પૂરેપૂરે 35,000 મતે જીતશે ભચુભાઈ। ગયા વખતે સંતોકબેન હતા, સંતોકબેનનું કામકાજ કેવું રહ્યું છે? સંતોકબેનનું કામકાજ ખૂબ સારું છે, અને જ્યારે પણ અડધી રાતે પણ ક્યારે પણ કોઈ પણ સિચ્યુએશનમાં સંતોકબેન કામમાં હાજર હોય છે, અને જ્યારે રસ્તાઓ અમારા વાગડમાં શિક્ષણ ને એ બધું ઓછું છે, એટલે એ બધું શાળાઓને એમને ચાલુ કરાવી, અને આ રસ્તા બધા ગામડાઓના સંતોકબેન આરેઠિયા તરફથી। આપ યુવા છો, ભણો છો કે શું કરો છો? ખેતીવાડી કરો છો, ખેતીવાડીની અંદર પ્રશ્નો નડે છે, તો શું લાગે છે આ વખતે ભાજપ કે કોંગ્રેસ? કોંગ્રેસ કેમ? કોંગ્રેસ કેમ શા માટે? કોંગ્રેસ એટલા માટે, કોંગ્રેસ બહુ સારું કામ કરે છે, એટલા માટે સારું કામ કરે છે। ધારાસભ્ય કામ કર્યા છે અહીંયા સંતોકબેને? હા, સંતોકબેને બહુ કામ કરે છે ધારાસભ્ય। આપ શું કરો છો, ખેતીવાડી કરો છો, શું કહેશો ખેડૂત તરીકે? ખેડૂત તરીકે અમે કોંગ્રેસને વોટ આપશું, કેમ કે આ બધા ડેમણા અને બેમણા બધા કોંગ્રેસ જ બનાવ્યા છે, બીજા કોઈની તાકાત નથી કોંગ્રેસ સિવાય, એટલે કોંગ્રેસને જ મત આપશે। વીરેન્દ્રસિંહ બી પણ ઊભા છે, આમ આદમી પાર્ટી પણ છે, શું લાગે છે કે વીરેન્દ્રસિંહ પણ બહુ મોટા કદાવર નેતા કે છે, ભાજપ છે ના છે એવું કહે છે, તો જીતવાની શક્યતા છે? ના, અહીંયાની જીતવાની શક્યતા છે જ નહીં, આપણે કોંગ્રેસને જીતાડશું। કોંગ્રેસને જીતાડશું, અચ્છા, શું કહેશો? હું આપણી પાસે ફરી એક વખત જાણવા માગીશ કે વીરેન્દ્રસિંહ ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે, શું લાગે છે કે લીડ કોને મળી શકે છે, કોણ અહીંયા જીત હાસિલ કરી શકે છે? કારણ કે આ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અહીંયા, અને ભાજપ માટે ક્યાંક ને ક્યાંક આ પ્રતિષ્ઠાનો જંગ છે અત્યારે, ટક્કર તો થવાની જ છે બહુ, પણ જીત છે તો કોંગ્રેસ। અચ્છા, જીત છે તો કોંગ્રેસ, એવું કહી રહ્યા છે યુવાઓ। તમારી પાસે હું જાણવા માંગીશ કે યુવાઓની વાત સાંભળે છે ધારાસભ્ય સંતોકબેન અરેઠિયા હોય, કે અત્યારે બચુભાઈ ઉમેદવારી નોંધાવી છે એમના પતિએ? ના, અમને શિક્ષણ કોલેજમાં કે શાળા કોલેજમાં ગમે ત્યારે ગમે તે કામ પડે અમારે ભચુભાઈ પૂરો સહકાર આપે છે। ભચુભાઈ પૂરો સહકાર આપે છે, તો આ હતા રાપરના યુવાઓ કે જે કહી રહ્યા છે કે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફ વધારે ઝુકાવ દેખાઈ રહ્યો છે યુવાઓનો, કારણ કે કોંગ્રેસનું કામ બોલે છે તેવું યુવાઓ કહી રહ્યા છે, પરંતુ રાપર વિધાનસભા સીટની વાત કરી તો હાલ રાપર વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણેય પક્ષના ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી છે, અને ભાજપમાંથી વીરેન્દ્રસિંહ જાડેજા જે માંડવી મુંદ્રાના ધારાસભ્ય હતા તેને અહીંયા મોકલી અને અહીંયા ઉમેદવારી નોંધાવવામાં આવી છે, તો બીજી તરફ રાપરની અંદર જે રનિંગ ધારાસભ્ય હતા સંતોકબેન અરેઠિયા, સંતોકબેન અરેઠિયાના પતિને બચુભાઈ અરેઠિયાને મોકો આપવામાં આવ્યો છે રાપર વિધાનસભા બેઠક પરથી, તો જોવાનું એ રહેશે કે કોણ જીત હાસિલ કરે છે રાપરની અંદર, કારણ કે રાપર છે તે કોંગ્રેસનો ગઢ રહ્યો છે। કૌશિક કાંટેચા, ગુજરાત તક, કચ્છ।